બેન હાય નિમિષા ફિનોમેન કેમ છો તમે બસ મજામાં ફિનોમેન આજે શું શીખવાનું છે નિમિષા આજે આપણે શીખવાના છે ઓપન સેન્ડવિચીસ ઓકે કે જેમાં એન્ડલેસ વેરાઈટીઝ બને છે અને ખૂબ જ વિશાળ સબ્જેક્ટ છે ઓકે એટલે સેન્ડવિચની જેમ ઓપન સેન્ડવિચ પણ લગભગ દરેકને ભાવશે હા દરેક એજ ગ્રુપના ને એટલે કારણ કે મને ખબર છે કે બેસ્ટ અને એકદમ કહી શકાય ને કે પ્રોપર નીવડેલા કોમ્બિનેશન્સ એ એક્સપર્ટ્સ ટ્રાય કરતા હોય છે એટલે એમાં બિલકુલ જોવા જેવું જ નથી હોતું વધારે મગજ દોડાવવાની પણ જરૂર નથી બસ ખાલી આંખો બંધ કરીને એને ફોલો કરવાનું યસ ઘણી જ સરસ ઘણા બધા એટલા બધા ફાઇન કોમ્બિનેશન લીધા છે કે ચારે ચાર વેરાયટી વ્યૂઅરને બહુ જ પસંદ પડશે યસ ખરેખર હિનાબેન આજે ઓપન સેન્ડવિચ શીખીને અને પછી બનાવીને બધાને જલસો પડવાનો છે યસ ફ્રેન્ડ્સ હિનાબેન પાસેથી ઓપન સેન્ડવિચની વેરાયટી શીખવા માટે થઈ જાવ રેડી શરૂ કરીએ છીએ તમારો ફેવરેટ રસોઈ શો હિનાબેન સેન્ડવિચની વાત એ તો સેન્ડવિચમાં કેવી કેવી વેરાયટીઝ થતી હોય છે નિમિષા વેરાયટીની જો વાત કરીએ તો લાઈક 6-7 ટાઈપની વેરાયટી બને છે લાઈક પહેલી વેરાયટી કહી શકાય કે હોટ એન્ડ ગ્રીલ સેન્ડવિચીસ કે આજકાલ ખૂબ જ ફેમસ છે ગ્રીલ સેન્ડવિચીસ બીજું કોલ્ડ સેન્ડવિચીસ કે જે બે બ્રેડની વચ્ચે સર્વ થતી હોય છે ત્રીજી જે છે ઓપન સેન્ડવિચ કે જે આજે આપણે બનાવવાના છે ચોથી કહી શકાય કે સેન્ડવિચીસ ફોર કિડ્સ લાઈક કિડ્સની પાર્ટીમાં લાઈક ફ્રૂટી સેન્ડવિચ કે એ સ્ટાઇલની બનાવાતી હોય છે બાળકોને ખૂબ ભાવે યસ ત્યાર પછી પાંચમી સેન્ડવિચ છે કે પાર્ટી સેન્ડવિચીસ અથવા તેને કોકટેલ સેન્ડવિચીસ કહી શકાય કે જે બ્રેડના કેનોપીઝમાં બનાવીને સર્વ થતી હોય છે ત્યાર પછી સેન્ડવિચીસ દેટ મેક અ મીલ લાઈક જમ્બો ગ્રીલ સેન્ડવિચ છે અને એ બધી એ કેટેગરીમાં આવે અને બીજા જે અગેન જે જુદા જુદા સ્પ્રેડ્સ બને છે એ પણ ટોસ્ટેડ બ્રેડ જોડે સર્વ થતા હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે વડાપાઉં છે હોટડોગ છે બર્ગર છે એ બધી જ સેન્ડવિચની જ વેરાયટી કહી શકાય શું વાત કરો છો એ બધા પણ સેન્ડવિચમાં જ ગણાય હા તો આજે આપણે આ બધી જ વેરાયટીઝમાંથી બનાવવાના છે ઓપન સેન્ડવિચ યસ ઓપન સેન્ડવિચમાં કઈ કઈ વેરાયટીઝ લઈને આવ્યા છો તમે ઓપન સેન્ડવિચમાં હું ચાર બનાવવાની છું એમાં સૌથી પહેલા વેરી ફેમસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખૂબ જ ફેમસ એવા ચીઝ ચીલી ટોસ્ટ ઓકે ત્યાર પછી ગ્રીન કોર્ન ટોસ્ટ છે ત્યાર પછી મેક્સિકન સ્ક્વેર્સ અને જે ફોર્થ વન છે એ સેમોલીના ટોસ્ટ છે ઓકે તો બહુ જ ફેમસ એવા ચીઝ ચીલી ટોસ્ટ પહેલા શીખવી દો તમે અમને ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ બ્રેડ છે બે જાતની ચીઝ છે ત્યાર પછી કોથમીર કેપ્સિકમ કાંદા છે દૂધ છે ચીઝ સ્પ્રેડ છે લીલા મરચા છે ચીલી ફ્લેક્સ અને સોલ્ટ ઓકે શરૂઆત કરીએ નિમિષા સૌથી પહેલાં વ્હાઈટ બ્રેડ લીધી છે અને એને પ્લેન એમ જ અત્યારે એને તવી પર શેકવાની છે સપોઝ કે ઓવનમાં શેકીએ તો ઓવનમાં પણ શેકી શકાય એની એક નીચેની બાજુને જ શેકવાની છે આપણે ઉપરની બાજુને શેકવાની નથી ઓકે અને નીચેની બાજુને બટર પણ નથી લગાવવાનું સીધી એમ જ ધીમા તાપે એને શેકવા દઈશું અને મીનવાઇલ આપણે ટોપિંગ રેડી કરીએ હા એક ક્યુબ પ્રોસેસ ચીઝ લઈશું એની સાથે મોઝોરેલા અને પ્રોસેસ બે જે મિક્સ આવે ચીઝા એ થોડી લઈશું બંને થઈને અરાઉન્ડ 1/3 કપ લેવાની છે હા ઘણીવાર ચીઝ ચીલી ટોસ્ટના ટોપિંગમાં શેડાર ચીઝનો પણ ઉપયોગ થતો હોય છે હા પણ તો આપણે ત્યાં ઇઝીલી અવેલેબલ નથી એટલા માટે આપણે આ બે ઓપ્શન લીધા છે યસ એની અંદર અરાઉન્ડ 1.5 ટેબલસ્પૂન જેટલા ફાઇનલી ચોપ કાંદા 1.5 ટેબલસ્પૂન એકદમ ફાઇનલી ચોપ કાપેલા કેપ્સિકમ લીલા મરચા છે એના રીતે ગોળ રાઉન્ડમાં જ કાપી લેવાના છે અને અરાઉન્ડ 2-3 જેટલું તીખાસ ગમે ચીઝ ચીલી ટોસ્ટ એટલે મરચા જરા સરખા નાખવાના છે ચીઝ ચીલી ટોસ્ટનો આ એક ચામ છે યસ પિંચ ચીલી ફ્લેક્સ મિક્સ કરીએ એકવાર હા બંને ચીઝમાં સોલ્ટનું પ્રમાણ સારું એવું છે એટલે જસ્ટ હાથથી જ પકડીને ઓન્લી 1 પિંચ સોલ્ટ જસ્ટ 1 ટીસ્પૂન જેટલું દૂધ એડ કરીએ અત્યારે આપણે ટોપિંગમાં થોડુંક દૂધ પણ લઈ રહ્યા છે હા દૂધ એટલા માટે લઈ કે જે કે ચીઝનું જ્યારે ઉપર ટોપિંગ કરીશું ને ત્યારે એકદમ સરસ ઇવનલી એકદમ ફાઇન મેલ્ટ થશે અને સ્પ્રેડ પણ સરખી થશે ઓકે થોડું ચીઝ સ્પ્રેડ પણ લઉં છું ધીસ ઇઝ ટોટલી ઓપ્શનલ પણ જો નાખવું હોય તો લાઈક 1 ટીસ્પૂન જેટલું નાખી શકાય અને રિઝલ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે યસ અને આ જે ટોસ્ટ છે એમાં આપણે બટર ઉપર નીચે અલગથી નથી લગાવતા જસ્ટ આ જે ટોપિંગ બનાવે છે એમાં જ 1 ટીસ્પૂન બટર એડ કરી દઈએ ઓકે
એટલે જે બ્રેડ છે એને બટર વગર જ શેકવાની છે અને ટોપિંગમાં બટર લેવાનું. હા, બસ બધી વસ્તુને સરખું મિક્સ કરીએ. હા, અત્યારે તમે ટોપિંગ મિક્સ કરી રહ્યા છો અને ચીઝની જે સુગંધ આવે છે, મને એવું થાય છે કે ચીઝ ચીલી ટોસ્ટ બની જશે, પછી કેટલા યમ્મી લાગશે. અરે જોરદાર લાગશે, એકદમ સરસ. જો ટોપિંગ એકદમ ફાઇન પ્રોપર મિક્સ થઈ ગયું છે. હા, બ્રેડની જે નીચેની બાજુ છે એ પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. ઓકે, નોન ટોસ્ટેડ બાજુ છે બ્રેડની, એની ઉપર ટોપિંગ લગાવીએ. ઓકે, જ્યારે ઓપન સેન્ડવિચ બનાવીએ ત્યારે ઉપરનું ફિલિંગ વધારે પડતું કે ઓછું સાવ ના હોવું જોઈએ. વધારે પડતું ફિલિંગ સેન્ડવિચને થોડી અનટાઈડી બનાવી દેશે. ટોપિંગમાં જેટલું પણ લઈએ છીએ એકદમ માપસરનું હોવું જોઈએ, સ્પેશિયલી ઇન ઓપન સેન્ડવિચ. હા, અને આજકાલ રેસ્ટોરન્ટમાં જે ચીઝ ચીલી ટોસ્ટ સર્વ થાય છે, યુઝ્યુઅલી મેં જોયું છે કે જ્યારે પણ સર્વ થાય ઘણી નાની બ્રેડમાં સર્વ થતું હોય છે. એટલે અત્યારે આપણે જે ફિલિંગ બનાવી છે ધેટ ઇઝ ફોર થ્રી બ્રેડ લાર્જ સાઇઝની. જો મીડિયમ સાઇઝની હોય તો ચાર બ્રેડ પર સ્પ્રેડ થશે. બધી બાજુ એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ. એકચ્યુઅલી ટોપિંગ બનતા પણ વાર નથી લાગતી અને બ્રેડ તો ઘરે અવેલેબલ હોય જ, એટલે ઓવરઓલ આ વાનગી છે ને જ્યારે પણ ખાવી હોય ત્યારે બનાવી શકાય. હા, અને ચીઝ ચીલી ટોસ્ટ જે વસ્તુ તમે બહારે ખાઓ બનાવવામાં ઈઝી છે, અને બહારે તમે આ જ વસ્તુ ખાઓ તો બહુ બધા પૈસા આપવા પડે. હા, મોંઘી તો પડે જ. હા, નિમિષે ઓવનને પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. ઓવનની ટ્રેમાં એને ગ્રીલ કરીશું. હા, નીચે થોડું બટર લગાવી દઈએ. ચીઝ ચીલી ટોસ્ટમાં જેટલું ચીઝ અને ચીલી એ ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ એનું પ્રોપર ગ્રીલિંગ થવું પણ ઇમ્પોર્ટન્ટ છે. યસ, થોડું જસ્ટ ફોર ધ શો પિંચ ઓફ ચીલી ફ્લેક્સ એડ કરીએ ઉપરથી. હા, ગ્રીલ કરવા માટે મૂકીએ. યસ, હીટેડ ઓવનમાં 180 સેન્ટીગ્રેડ ઉપર બોથ સાઈડનું ટેમ્પરેચર રાખીને એને જસ્ટ ચીઝ મેલ્ટ થાય તો 2-5 મિનિટ ગ્રીલ કરીશું. જો નિમિષા, પ્રોપર સરસ ગ્રીલ થઈ ગયા છે અને એકદમ સરસ ચીઝ મેલ્ટ થઈ ગયા છે. નીચેથી એકદમ ક્રિસ્પી અને ઉપરથી ચીઝ છે પણ એકદમ સોફ્ટ છે. ઇટ લુક્સ સો યમ. યસ, કટ કરીએ. સર્વ કરીએ. યસ, તો નિમિષા ખૂબ જ ફેમસ એવા ચીઝ ચીલી ટોસ્ટ સર્વ કરવા માટે રેડી છે. અગેન એક આમાં જ એક બીજું જો વેરિએશન બહુ ફેમસ છે, ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ. તેમાં જસ્ટ થોડા એડિશનલ કોર્ન જ નાખેલા હોય છે, અધર સેમ પ્રોસેસ હોય છે. ખરેખર એવી વાનગી છે ને કે જોઈને જ ભૂખ બમણી થઈ જાય. યસ, અને ઓટીજીમાંથી બહાર આપણે લાવીએ અને તરત જ સર્વ કરીને તરત જ ખાઈ લેવાના છે. અધર બ્રેડ છે એટલે સોગી થઈ જશે. હા હા, ચીલી ટોસ્ટ બનાવવા માટે જોઈશે ટોપિંગ બનાવવા માટે પ્રોસેસ ચીઝ અને ચીઝા ચીઝ 1/3 કપ, બારીક સમારેલી ડુંગળી 1/2 ટેબલ સ્પૂન, બારીક સમારેલું કેપ્સિકમ 1/2 ટેબલ સ્પૂન, લીલા મરચાં 2-3 નંગ, ચીલી ફ્લેક્સ ચપટી, મીઠું ચપટી, દૂધ 1 ટીસ્પૂન, ચીઝ સ્પ્રેડ 1 ટીસ્પૂન, બટર 1 ટીસ્પૂન. એસેમ્બલ કરવા માટે બ્રેડ 2 સ્લાઈસ, ચીલી ફ્લેક્સ ચપટી, સર્વ કરવા માટે વેફર્સ. ચીઝ ચીલી ટોસ્ટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક બાઉલમાં પ્રોસેસ ચીઝ અને ચીઝા ચીઝ લઈ
તેમાં ડુંગળી કેપ્સિકમ લીલા મરચા ચીલી ફ્લેક્સ મીઠું દૂધ બટર અને ચીઝ સ્પ્રેડ લઈ ટોપિંગ તૈયાર કરો હવે બ્રેડને એક બાજુ શેકી લઈ બીજી બાજુ પર બનાવેલું ટોપિંગ લગાવી લો હવે બ્રેડને ગ્રીસ કરેલી અવન ટ્રે પર લઈ ચીલી ફ્લેક્સ ભભરાવી પ્રીહીટેડ અવનમાં 200 ડિગ્રી પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો ગ્રીલ થઈ ગયા બાદ સેન્ડવિચને કટ કરી વેફર્સ સાથે સર્વ કરો તો તૈયાર છે ચીઝ ચીલી ટોસ્ટ ઓપન સેન્ડવિચની વધુ એક વેરાયટી શીખી લઈએ ટીનાબેન હવે કઈ સેન્ડવિચ બનાવે છે પર સેકન્ડ આપણે બનાવીશું ગ્રીન કોર્ન સેન્ડવિચ વાઓ ગ્રીન કોર્ન સેન્ડવિચ બનશે હિનાબેન એવું કહી શકે સેન્ડવિચ માટે કે ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ વાનગી છે અને જાત જાતના સ્ટફિંગ છે સ્પ્રેડ છે બ્રેડ અને ચીઝ આ બધાના કોમ્બિનેશનથી સેન્ડવિચ બનતી હોય છે રાઈટ આપણે હવે જે સેન્ડવિચ બનાવવાના છે એની શું વિશેષતા કહી શકાય એક તો બહુ ટેસ્ટી છે બહુ જ ટેસ્ટી છે અને દેખાવમાં પણ એટલી સરસ છે અને મલ્ટીગ્રેન બ્રેડ લીધા છે લગીન થોડી હેલ્ધી છે પાલક આવશે એટલે હેલ્ધી છે અને તમારે વધારે હેલ્ધી બનાવી તો યુ કેન જે થોડું ચીઝ નાખેલું હોય તમે અવોઇડ કરી શકો નિમિષા સેન્ડવિચીસની વાત કરીએ અને તો એની સાથે લાઈક બ્રેડ એના પૂરક છે તો બ્રેડની જો વાત કરીએ તો આજકાલ આપણે ત્યાં બજાર પણ ખૂબ જ વેરાયટી બ્રેડની અવેલેબલ છે વ્હીટ બ્રેડ અને મલ્ટીગ્રેન તો આજકાલ બહુ જ કોમન થઈ ગયા છે પરંતુ ત્યાર પછી બીજા બધા બ્રેડ લાઈક બર્ગર બ્રેડ છે ફૂટ લોંગ બ્રેડ છે હોટડોગ છે ઇટાલિયન ફોકાચિયા છે મેડિટેરિયન પનીરની છે પિતા બ્રેડ છે એ બધા જ બ્રેડમાં ઓપન સેન્ડવિચ બનાવી શકાય ઓકે અને યુઝવલી એને પણ ગ્રીલ કરીને બનાવી શકાય અથવા તો કોલ્ડ પણ સર્વ કરી શકાય સપોઝ કે બર્ગર બ્રેડ છે તો બર્ગર બ્રેડને તમે વચ્ચેથી કાપી થોડો પોર્શન થોડો એનો સ્કૂપ કરી અને પછી લાઈક આપણે જે મેયોનીઝવાળું સેલડ બનાવીએ એ પણ સીધું તમે એમાં મૂકીને એઝ ઓપન સેન્ડવિચ સર્વ કરી શકો ઓકે આજે અત્યારે આજે આપણે બધી ટોસ્ટેડ હોટ સેન્ડવિચ છે તો એ લાઈક તમે એમાં સર્વ કરો તો એ ઓપન સેન્ડવિચ પરંતુ કોલ્ડ સેન્ડવિચના ફોર્મ કહી શકાય ઓકે એટલે હવે જે ઓપન સેન્ડવિચ બનવાની છે એમાં બેઝમાં આપણે મલ્ટીગ્રેન બ્રેડ લઈએ છીએ યસ અત્યારે આપણે મલ્ટીગ્રેન સ્લાઇસ બ્રેડ લીધી છે પણ અગેન બર્ગરનો બન પણ લઈ શકાય ને પાઉંભાજીનો જે બ્રેડ છે એ પણ 1/2 કરીને લઈ શકાય એટલે એઝ અ બેઝ આપણને જે ગમે એ લઈ શકીએ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ બ્લાન્ચ કરેલી પાલક છે વ્હાઇટ સોસ બનાવે છે બાફેલા કોર્ન છે ચીઝ છે ચીલી ફ્લેક્સ છે મરી પાવડર છે મીઠું છે અને લીલા મરચાં ઓકે શરૂઆત કરીએ શ્યોર મેં થોડી તૈયારી કરીને રાખી છે એક વ્હાઇટ સોસ રેડી કર્યો છે વ્હાઇટ સોસ માટે 1 ટેબલસ્પૂન બટર 1 ટેબલસ્પૂન મેંદો અને એની અંદર એને શેકાઈ જાય ત્યાર પછી 3/4 કપ દૂધ નાખ્યું છે ઓકે અને લમ્સ ન પડે એની કાળજી રાખીને સોસ રેડી કર્યો છે અને એમાં પિંચ ઓફ સુગર સોલ્ટ મરી પાવડર અને જાયફળ પાવડર એટલું મેં નાખી દીધું છે ઓકે આમાં જાયફળ પાવડરનો ઉપયોગ કર્યો છે આપણે અને એને બહુ જ સરસ ટેસ્ટ આવશે અને સારો એવો થીક બનાવી લીધો છે હા અને ઠંડો થાય ને એટલે થોડો થીક થઈ જશે અધરવાઇઝ રૂટીન તમે જે રેગ્યુલર વ્હાઇટ સોસ બનાવતા એ જ બનાવવાનો ઓકે 250 ગ્રામ પાલકને ઉકળતા પાણીમાં બ્લાન્ચ કરીને ઠંડા પાણીમાં રિફ્રેશ કરી અને પછી ફાઇનલી ચોપ કરી લીધી છે અને અરાઉન્ડ 1/4 to 1/3 કપ લઈ શકાય બાફેલી મકાઈના દાણા છે અમેરિકન કોર્ન 1/2 કપ મરી પાવડર લીલા મરચાં છે કાપેલા 1 ટીસ્પૂન પિંચ ઓફ ચીલી ફ્લેક્સ સોલ્ટ એકદમ થોડું ચીઝ ઓપ્શનલ છે જો વધારે હેલ્ધી બને ચીઝ જો અવોઇડ કરવું હોય તો કરી શકાય અત્યારે આપણે જસ્ટ 1 to 1.5 ટેબલસ્પૂન લઈશું ઓકે બધું મિક્સ કરી લઈએ હા મિક્સ થઈ ગયું છે હા નિમિષ અમે મલ્ટીગ્રેન બ્રેડને 1/2 ટીસ્પૂન બટર બંને બાજુ લગાવી અને 180 સેન્ટીગ્રેડ ઓવન પ્રીહીટ કરેલા ઓવનમાં ટોસ્ટ કરી લીધા છે ઓકે અને બંને બાજુ ટોસ્ટ કર્યા છે અને જે આપણે જે એની ઉપરનું ટોપિંગ રેડી કર્યું એપ્લાય કરીએ અને
ઘરની સે પાર્ટી હોય અને આજ વસ્તુને એઝ અ સ્ટાર્ટર સર્વ કરી હોય તો એકદમ ઇનોવેટિવ શેપમાં લાઈક નાના કુકી કટરથી એકદમ રાઉન્ડ તમે કાપીને સર્વ કરો તો પણ બહુ જ સરસ લાગશે. અને પહેલાં આપણે જે સેન્ડવિચ બનાવી લાઈક ચીઝ ચીલી ટોસ્ટ, તો એમાં આપણે બ્રેડને એક જ સાઈડથી શેકી હતી અને એક સાઈડ એમ જ રહેવા દીધી. આમાં આપણે બંને બાજુથી એને ટોસ્ટ કરે છે એટલે બેઝમાં પણ આવું હોય, બેઝમાં પણ જુદું જુદું થતું હોય. હા, બેઝમાં પણ લાઈક આપણે અમુક જે ઉપરથી સપોઝ કે ચીઝ ચીલી ટોસ્ટમાં આપણે ઉપરથી સોફ્ટ રાખવાનું છે, નીચેથી ક્રિસ્પી રાખવાનું છે, એટલા માટે નોન ટોસ્ટેડ બાજુ ઉપર આપણે લગાવેલું. અત્યારે આપણે ઉપર નીચે બંનેથી જ એને ક્રિસ્પી કરી અને એઝ અ લાઈક ક્રિસ્પી ટોસ્ટના ફોર્મમાં સર્વ કરવાના છે. ઓકે. અને સપોઝ કે ગ્રીલ સેન્ડવિચ બનાવી હોય તો ટોસ્ટ નથી કરવાનું, સીધા બે બ્રેડની વચ્ચે મૂકી અને તમે એને ગ્રીલરમાં મૂકી દો તો એ ગ્રીલ સેન્ડવિચ થઈ જશે. ઓકે. આ રીતે ટોસ્ટ કરેલી બ્રેડ રેડી હોય અને ટોપિંગ પણ રેડી હોય તો ખરેખર જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે ઓપન સેન્ડવિચ એસેમ્બલ કરી શકીએ. યસ. અને ઘરમાં જો ઓલ્ડ એજ ના હોય અને એમને ક્રિસ્પી બ્રેડ જો ના જોઈએ તો અગેન તમે સાવ હલકા શેકીને અથવા તો એક ટોસ્ટ કર્યા વગરના બ્રેડ ઉપર એને એસેમ્બલ કરીને લાઇટલી ટોસ્ટ કરી શકો. સીધા જ લાઈક કાચી બ્રેડ ઉપર જ બટર લગાવી અને સીધું ફિલિંગ મૂકી અને તમે સીધા જસ્ટ હલકા 2 મિનિટ માટે ગ્રીલ કરી શકો. ઓકે. બીકોઝ ઓલ્ડ એજ નાથી એટલું ક્રિસ્પી કદાચ નથી ખવાતું. સ્પૂન લઈને આપણે ફિલિંગને સરખું સ્પ્રેડ કરી દઈએ. અગેન થોડું ચીઝ છે એ એકાદ બે સ્ટ્રોક આવે એટલો એને ગ્રેટ કરીએ. ઓવનની ટ્રેમાં લઈ લઈએ. ગ્રીલ કરવા માટે મૂકીએ. થોડું ઉપરનું ફિલિંગ છે એ સોફ્ટ થાય અને બ્રેડ થોડા વોર્મ થાય એટલું એને ગ્રીલ કરીશું જસ્ટ 2-3 મિનિટ માટે. અને એની વિશે આ સેન્ડવિચમાં આપણે અગાઉથી ટોસ્ટ કરી લેતા બ્રેડને એટલે જલ્દીથી સોગી નથી થઈ જતા, લાઈક લગભગ 25-30 મિનિટથી 1 કલાક સુધી આવા જ ક્રિસ્પી અને સરસ રહેશે. ઓકે. અત્યારે ફાઇનલી આપણે 5-1 મિનિટ માટે ગ્રીલ કરીએ છીએ. ઓકે. હિનાબેન, ટોસ્ટ રેડી છે? બસ જો એકદમ રેડી છે અને ખરેખર બહુ જ યમ્મી લાગી રહ્યા છે, બ્યુટીફુલ લાગી રહ્યા છે અને ખાઈશ પછી મને ખબર પડશે કે ટેસ્ટ કેવો છે. નિવિઝ એટલા જોરદાર છે ને, તું ખાશે ને તને એટલા જોરદાર ભાવી જવાના છે. ઓકે. કટ કરીએ. હા, એને આપણે સ્લાઈસમાં કટ કરીએ. સર્વ કરીએ. હા, તો રેડી છે ગ્રીન કોર્ન ટોસ્ટ. સપોઝ કે બાળકો માટે બનાવ હોય તેને રાઉન્ડ કટ કરી દેવાના અને ફાઇનલી બની જાય ત્યાર પછી ટમેટો સોસથી લાઈક સ્માઈલી કે ઉપેન દોરીને એ લોકોને આપી શકાય તો વધારે પડતા અટ્રેક્ટિવ થાય. ઇવન ટમેટો સોસ આપણે જો ઉપર પણ એપ્લાય કરશું તો કલર કોમ્બિનેશન પણ બહુ ફાઇન લાગશે. તો રેડી છે ગ્રીન કોર્ન ટોસ્ટ. યસ, ઓપન સેન્ડવિચની વધુ એક અદ્ભુત વેરાયટી. યસ. ગ્રીન કો
કોર્ન ટોસ્ટ બનાવવા માટે જોઈશે. ટોપિંગ બનાવવા માટે વ્હાઇટ સોસ 1 કપ, બ્લાન્ચ કરેલી પાલક 250 ગ્રામ, બાફેલી મકાઈ 1/2 કપ, મરી પાવડર 1 ટીસ્પૂન, લીલા મરચાં 1 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, પ્રોસેસ ચીઝ 1/2 ટેબલસ્પૂન. અન્ય સામગ્રીમાં બટર લગાવીને ટોસ્ટ કરેલ મલ્ટીગ્રેન બ્રેડ 2 થી 3 સ્લાઈસ. ગ્રીન કોર્ન ટોસ્ટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ટોપિંગ બનાવવા માટે 1 બાઉલમાં વ્હાઇટ સોસ, બ્લાન્ચ કરેલી પાલક, બાફેલી મકાઈ, મરી પાવડર, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ, મીઠું અને પ્રોસેસ ચીઝ લઈ મિક્સ કરી લો. હવે બટર લગાવીને ટોસ્ટ કરેલ મલ્ટીગ્રેન બ્રેડ પર ટોપિંગ લગાવી ચીઝ ભભરાવી બ્રેડને પ્રીહીટેડ અવનમાં ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો. સેન્ડવિચ ગ્રીલ થઈ ગયા બાદ તેને કટ કરી સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન કોર્ન ટોસ્ટ. હિનાબેન, ગ્રીન કોર્ન સેન્ડવિચ માટે હું શું કહું? બોલો, તમારે શું સાંભળવું છે? તને બહુ જ ભાવી. બહુ નહીં, બહુ જ ભાવી. અને એકચ્યુઅલી તમે જેમ કીધું હતું ને કે બહુ જ ભાવશે અને તમારા મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ હતી, મેં પહેલું બાઈટ લીધું ને સિરિયસલી મારા મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ. એક જાયફળનો જે અંદરથી ટેસ્ટ આવતો હતો, સુપર્બ. મરી પાવડર, એનો પણ સુપર્બ ટેસ્ટ. અને બાકી ચીઝી ચીઝી લાગતું અને હેલ્ધીયર. આટલી સરસ સેન્ડવિચ શીખવ્યા બાદ ખરેખર એવું થાય છે કે હવે વધુ ને વધુ ઓપન સેન્ડવિચ શીખીએ. પણ તમે જેમ વાત કરી કે બ્રેડમાં જુદી જુદી વેરાયટીઝ હોય છે, એટલે બેઝ તરીકે તમે અલગ અલગ બ્રેડ લઈ શકો, પણ ટોપિંગમાં કઈ કઈ વેરાયટીઝ કરી શકાય? નિમિષે ટોપિંગમાં પણ બહુ જ વેરાયટી થઈ શકે. લાઈક સિમ્પલ તમારા ઘરમાં જે વસ્તુ અવેલેબલ છે, સપોઝ કે બટેટા અવેલેબલ છે, તો એમ કે તમે બ્રેડની ઉપર ચાઇનીઝ ગોલ્ડ કોઈન તે ખાધા હશે, રાઈટ? એ ટોટલી ડીપ ફ્રાય થઈને થતું છે કે બ્રેડના બેઝ ઉપર બટેટા મિક્સ વેજીટેબલને સ્ટીક કરી અને પછી સેઝમે તલ લગાવીને પછી ડીપ ફ્રાય થતું. સેમ થિંગ તમે ઓપન ટોસ્ટમાં બનાવી શકો. ચાઇનીઝ વેજીટેબલ્સ લાઈક બધા વેજીટેબલ્સને અજીનોમોટો છે, સેઝવાન સોસ છે, નાખીને સ્ટર ફ્રાય કરી અને તમે બટેટા ઉમેરીને અગેન એક ચાઇનીઝ ટોસ્ટ રેડી કરી શકો. બીજું એક ઇન્ડિયન ટોટલી ઇન્ડિયન વર્ઝન કહી છે કંઈક ઓપન ટોસ્ટમાં મોગલાઈ ટોસ્ટ અથવા તો હૈદરાબાદી ટોસ્ટના નામે પણ ફેમસ છે અને એ બહુ જ ફેમસ છે. એમાં બ્રેડની ઉપર બટેટાનું લેયરને સ્ટીક કરી અને પછી એને અપસાઈડ ડાઉન કરીને એને કૂક થતું હોય છે અને ઓલરેડી કૂક થઈ જાય પછી ટોટલી ઇન્ડિયન સ્ટાઇલથી લાઈક એના ઉપર ખજૂરામની ચટણી, ગ્રીન ચટણી, કાચા કાંદા, ટામેટા અને સેવ નાખીને એને સર્વ થતું હોય છે. તો એ પણ બહુ જ પોપ્યુલર છે. તો એટલે 4 સ્ટાઈલનું છે અને એ હૈદરાબાદી ટોસ્ટ એટલે બહુ જ ફેમસ છે. ઓકે, એટલે ટોપિંગમાં પણ જાત જાતની વેરાયટીઝ થઈ શકે જે ભાવે આપણે ટોપિંગ કરી શકીએ. હા, ઓકે. હવે આપણે કઈ સેન્ડવિચ બનાવવાના છે? હવે આપણે બનાવીશું મેક્સિકન સ્ક્વેર્સ. અરે વાહ, એટલે મેક્સિકન ટેસ્ટની ઓપન સેન્ડવિચ બનવાની છે. થોડીક તીખી પણ હશે અને થોડીક ચીઝી પણ હશે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. રાજમા છે, કોથમીર છે, બેલ પેપર્સ છે, સાલસા છે ઓલરેડી બનાવેલો, લીલા કાંદા છે, પનીર છે, ચીઝ છે, ટામેટા છે, ચીલી ફ્લેક્સ, બાફેલા કોર્ન છે, મેક્સિકન સીઝનિંગ, મરચું પાવડર, લીલા મરચાં, કેપ્સિકમ અને ચીઝ સ્પ્રેડ. ઓકે, શરૂઆત કરીએ. શ્યોર. સૌથી પહેલાં ટોપિંગની સામગ્રી છે બધી, એને મિક્સ કરીએ. બેલ પેપર્સ લેવાના છે. બેલ પેપર્સ જો ના હોય તો ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકાય. હા, 2 ટેબલસ્પૂન. જનરલી ટોપિંગમાં 3 કલરના બેલ પેપર્સ હોય તો લુકમાં ખૂબ જ સરસ લાગે છે. અને તને ખબર હશે કે કેપ્સિકમમાં વિટામિન સી ઇઝ મોર ધેન ઓરેન્જ જેવું, એટલે ઘરમાં છોકરાઓ હોય અને વિટામિન સી કન્ઝ્યુમ કરાવવું હોય તો ધીસ ઇઝ વેરી ઇઝી ઓપ્શન. ઓકે, 2 ટેબલસ્પૂન સ્વીટ કોર્ન. મેક્સિકન ટોસ્ટ છે, બેમાંથી એક તમે લાઈક અધર રાજમા ઓર કોર્ન બેમાંથી એક નાખી શકો. અત્યારે મારી પાસે બંને અવેલેબલ છે તો હું બંને એડ કરું છું. ઓકે, રાજમાને મેં પલાળી અને ઓવરનાઇટ પલાળીને બાફી લીધા છે. 2 ટેબલસ્પૂન ટમેટા છે, એને ડી સીડ કરીને પછી ફાઇનલી ચોપ કરી લીધા છે. 2 ટેબલસ્પૂન સ્પ્રિંગ ઓનિયન છે, એના બંને પાર્ટ લીધા છે. અરાઉન્ડ 3 ટેબલસ્પૂન પનીર વધતું ઓછું લઈ શકાય. એકચ્યુઅલી ક્રીમ ચીઝ જો અવેલેબલ હોય તો એ પણ લઈ શકાય, અધરવાઇઝ તમે પનીર પણ લઈ શકો. અત્યારે હું પનીર લઉં છું. હા, 4 ટેબલસ્પૂન. હા, અને પનીરને ગ્રેટ કરી લીધું છે. તમને ઈચ્છા હોય તો એક નાના ડાઈસ કટ પણ કરી શકો. ઓકે, લીલા મરચાં લેવાના છે 1/2 ટીસ્પૂન.
મરચું પાવડર હાફ ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ હાફ ટીસ્પૂન, અને બજારમાં જે રેડીલી અવેલેબલ મેક્સિકન સિઝનિંગ છે એ લઈશું 1 ટીસ્પૂન, સોલ્ટ થોડું સાચવીને, અને મેઇન સિઝનિંગ માટે મેં ઓલરેડી મેં બનાવેલો સાલસા જ લીધો છે. યુઝઅલી ઘરમાં સાલસા જો તમે બનાવીને રાખો તો બધી વસ્તુ ખૂબ જ બનાવી હોય તો જલ્દીથી બની શકે, તો એ રીતે મેં જે લાઈક આપણે આ કિચનમાં ઘણી વાર સાલસા બનાવ્યો છે એ જ રીતે કૂક સાલસા બનાવ્યો છે, અને એ લઈશું અરાઉન્ડ 2 to 2.5 ટેબલ સ્પૂન. અને ચંકી સાલસા છે, ચંકીયર સાલસા છે અને કૂક છે. હા, થોડી કોથમીર લઈશું, ચીઝ સ્પ્રેડ લઉં છું 2 ટેબલ સ્પૂન. ચીઝ સ્પ્રેડ ના હોય અવેલેબલ તો રેગ્યુલર પ્રોસેસ ચીઝ કે ચીઝા હોય તો એ પણ લઈ શકાય. અત્યારે હું ચીઝ સ્પ્રેડ અને ગ્રેટેડ પ્રોસેસ ચીઝ એ પણ લઉં છું. પ્રોસેસ ચીઝ 1 ટેબલ સ્પૂન. ઓકે, અત્યાર સુધીની 3 ઓપન સેન્ડવિચમાં ચીઝનો ખરેખર ભરપૂર ઉપયોગ કર્યો છે. હા, પણ મેં અગાઉ કીધું એમ ધીસ ઇઝ ટોટલી ઓપ્શનલ. અત્યારે આપણે મેક્સિકન રેસીપી છે એટલે યુઝવલી ચીઝી અને એકદમ સ્પાઇસી ને એવી હોય, એટલા માટે અત્યારે આપણે બંને પ્રકારનું ચીઝ નાખ્યું છે. અધરવાઇઝ થોડું કોન્શિયસ હોય તો થોડું અવોઇડ પણ કરી શકાય. પણ સેન્ડવિચ એવી વાનગી છે ને હિનાબેન કે ત્યારે ખરેખર એવું થાય કે ચીઝ ખાઈ લઈએ, બીજા દિવસે થોડુંક વધારે વર્કઆઉટ કરી લઈશું. યસ, અગેન આ જે ફિલિંગ છે અને તમે બે બ્રેડની વચ્ચે ફીલ કરીને ગ્રીલ પણ કરી શકો. ઇવન સેન્ડવિચની વાત કરીએ તો પહેલાં ફોરેન કન્ટ્રીઝમાં સેન્ડવિચ ખૂબ જ પોપ્યુલર હતી, પછી ધીમે 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 ઇન્ડિયામાં એ આવી અને ઇન્ડિયામાં પણ પોપ્યુલર થઈ. યસ, પછી કેવું થતું કે આમ મેગા સિટીઝ હોય ને ત્યાં સેન્ડવિચ જોવા મળે અને સેન્ડવિચની અલગ અલગ વેરાયટીઝ ત્યારે આપણને ખ્યાલ આવે ને તો આપણને એવું થાય કે હા આટલી બધી વેરાયટીઝ મળે છે. યસ, અને હવે તો નાનામાં નાના ટાઉનમાં પણ તમને સેન્ડવિચની ઘણી બધી વેરાયટીઝ જોવા મળે. હા, સાચી વાત છે નિમિષા. લાઈક સેન્ડવિચ એવું ફૂડ છે કે લાઈક રોટલી શાકની ગરજ સારી શકે, કે સાંજે તમને શાક રોટલી રૂટીન બનાવવાનું ના કરે તમે સેન્ડવિચ તમને એકદમ ફિલિંગ ઇફેક્ટ આપે. સેમ લાઈક ફોરેન કન્ટ્રીઝમાં તે કીધું એમ લંચમાં, બ્રંચમાં, ડિનરમાં ઓલ ધ ટાઈમ એ લોકોનું સ્ટેપલ ફૂડ સેન્ડવિચ કહી શકાય એવું છે, અને બહુ જ ડિફરન્ટ ટાઈપની સેન્ડવિચીસ મળે છે. ફિલિંગ રેડી છે. આ રેસીપીનું નામ છે મેક્સિકન સ્ક્વેર્સ, એટલા માટે એકદમ નાની સાઇઝના સ્ક્વેર બ્રેડ લીધા છે. હા, અને એના ઉપર થોડું બટર લગાવી અને 180 સેન્ટીગ્રેડ ઉપર જસ્ટ હલકા ટોસ્ટ કરી લીધા છે. નોટ સો ક્રિસ્પી પણ થોડા એને ક્રિસ્પી કરી લીધા. ઓકે, લાઇટ ગોલ્ડન થાય એવા. હા, ટોપિંગ મૂકીએ. હા, એક્ચ્યુઅલી ઓપન સેન્ડવિચમાં છે ને હિનાબેન મજા જે છે એ ટોપિંગની છે, જે આપણે ઉપરથી જોઈ શકીએ છીએ. યસ, ઇવન જે આપણે નોર્મલ સેન્ડવિચ બનાવતા હોય છે તેમાં તો સ્ટફ થઈ જાય, એટલે આપણને ખબર ના પડે કે એની અંદર સ્ટફિંગ શું છે. આ તો આપણે આંખે દેખી શકીએ ને એટલે આપણને ખાવાની પણ ક્યુરિયોસિટી વધે. હા, અને થોડું લાઇટ ખાવું હોય ત્યારે લાઈક તમે એક કે બે ટોસ્ટ લઈ લો તો પેટ એકદમ લાઇટ રહેશે અને ફિલિંગ ઇફેક્ટ પણ આવશે. નિમિષા લાઇટલી ટોસ્ટેડ બ્રેડની ઉપર ટોપિંગ કરી દીધું છે, એને હવે ગ્રીલ કરવા માટે મૂકીએ. હા, ઓપન સેન્ડવિચની થર્ડ રેસીપી મેક્સિકન સ્ક્વેર્સ ઓલરેડી ગ્રીલ થઈ ગઈ છે, એને સર્વ કરીએ. યસ, નિમિષા તૈયાર છે મેક્સિકન સ્ક્વેર. યસ, એકદમ મસ્ત મેક્સિકન ફ્લેવર્ડ ઓપન સેન્ડવિચ. યસ,
मेक्सिकन चीज सैंडविच बनावा माटे जोईशे टॉपिंग बनावा माटे बेल पेपर्स 2 टेबल स्पून स्वीट कॉर्न 2 टेबल स्पून पलाळीने बाफेला राजमा 2 टेबल स्पून बारीक समारेला टामेटा 2 टेबल स्पून लीली डूंगळी 3 टेबल स्पून पनीर 4 टेबल स्पून लीला मरचा अर्धी टी स्पून लाल मरचू अर्धी टी स्पून चिली फ्लेक्स अर्धी टी स्पून मैक्सिकन सीजनिंग 1 टी स्पून मीठू स्वाद प्रमाणे सालसा अर्धी टेबल स्पून कोथमीर 1 टेबल स्पून चीज स्प्रेड 2 टेबल स्पून प्रोसेस चीज 1 टेबल स्पून अन्य सामग्री में रोस्ट करेली ब्रेड 4-5 स्लाइस मेक्सिकन चीज सैंडविच बनावा माटे नी रीत सौ प्रथम टॉपिंग बनावा माटे एक बाउल में बेल पेपर्स स्वीट कॉर्न पलाळीने बाफेला राजमा बारीक समारेला टामेटा लीली डूंगळी पनीर लीला मरचा लाल मरचू चिली फ्लेक्स मेक्सिकन सीजनिंग मीठू सालसा कोथमीर चीज स्प्रेड और प्रोसेस चीज लई मिक्स करी लो હવે ટોસ્ટ કરેલી બ્રેડ પર બનાવેલું ટોપિંગ લઈ પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી પર સ્ક્વેરને ગ્રિલ કરવા મૂકો સ્ક્વેર ગ્રિલ થઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે મેક્સિકન ચીઝ સેન્ડવિચ બેક ટુ બેક સેન્ડવિચની સુપર્બ વેરાઈટીઝ બની રહી છે અને હવે બનશે સેમોલિના ટોસ્ટ ટીનાબેન સેન્ડવિચનો એક પછી એક સ્વાદ કરવા મળે છે અને ખરેખર એવું થાય છે કે હવે વધુ ને વધુ છે ને સેન્ડવિચ શીખતા જઈએ સોરી લિમિટેશન છે ચાર જ સેન્ડવિચ તમે શીખવવાના છો હવે બનશે સેમોલિના ટોસ્ટ શું વિશેષતા છે આ સેન્ડવિચની એકચ્યુઅલી ઇન્ડિયન આપણા ગુજરાતી ઇન્ડિયન રવામાંથી બનાવવાનું છે અને એમાં થોડા લાઈક એક્ઝોટિક સ્પાઇસીસ નાખીશું પણ ઇટ્સ અપ ટુ યુ તમે એને ઓમિટ કરીને ટોટલી ગુજરાતી ટેસ્ટની પણ બનાવી શકો પણ ના આજે તમે જે પ્રકારે શીખવવાના છો ને અમે તો એ જ પ્રકારે બનાવીશું ઓકે આ જે રેસીપી છે એ લાઈક મારા બહુ ક્લોઝ ફ્રેન્ડ શોભાબેન પટેલ એની બહુ ફેવરિટ રેસીપી છે અને મેં એના હાથની ચાકી છે સો આઈ હોપ કે હું પણ એના જેવી સરસ બનાવી શકું મને એવું લાગે છે કે તમે એમના કરતા પણ વધારે સારી બનાવશો થેન્ક યુ કારણ કે આ રસોડાનો એક ઓરા છે ને એ ઓરા આપણને સ્પર્શ તો હોય અને ધીમે 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 કરતા આપણે જે પણ કરીએ એ વધારે સારું થતું જાય તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ ચોક્કસ બ્રેડ છે ગ્રીન ચટણી છે ડીસી ટમેટો છે રવો છે કોથમીર છે દહીં છે મલાઈ છે ત્યાર પછી ગાજર છે કાંદો છે કેપ્સિકમ છે ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ચીઝ ઓકે શરૂઆત કરી નિવિસા આ જે ટોસ્ટ બનાવ છે એક એકદમ અલગ જ વેરાયટી અને અલગ જ ટેસ્ટના બનશે અને એમાં મેં રવો લીધો છે અને રવાને હલકું શેકી લેવાનું છે એકદમ ધીમા તાપે લાઇટલી શેકી લેવાનું છે અને શેકીને પછી એને ઠંડો કરી લેવાનો છે અત્યારે હું અરાઉન્ડ 3 ટેબલ સ્પૂન લઉં છું એની સામે મલાઈ નાખવાની છે જે ઘરની મલાઈ હોય એ લેવાની છે હા એ લઈશું 2 ટેબલ સ્પૂન અને દહીં લેવાનું છે બહુ ખાટું એવું નહીં લેવાનું અને ફ્રેશ લેવાનું છે 3 ટેબલ સ્પૂન આપણે રવો લીધો છે ડબલ ક્વોન્ટિટીમાં મલાઈ અને દહીં મિક્સ કરવાનું છે સો 6 ટેબલ સ્પૂન આપણે કરીશું 4 ટેબલ સ્પૂન દહીં મિક્સ કરીએ મલાઈ અને દહી બંને સોફ્ટનેસ માટે આપણે એડ કરીએ છે યસ અને એકદમ સોક થઈને એકદમ સોફ્ટ બનશે ઓકે મિક્સ કરી લઈએ હા અને રવો છે એટલે આ લિક્વિડને ધીમે ધીમે સોક કરી લેશે રવાને મેં રવો દહીં અને મલાઈને એકદમ સરસ મિક્સ કરી લીધું છે નિમિષા એને 8-10 મિનિટ સાઈડમાં રાખીશું રેસ્ટ આપીશું જો નિમિષા જોઈ શકાય છે કે રવો એકદમ સરસ ફૂલી ગયો છે હવે એની અંદર સીઝનિંગ કરીએ 2-3 લીલા મરચા લેવાના છે જે પ્રમાણે તીખું ખાઈ શકાતો એ રીતે લેવાનું છે 1 ટેબલસ્પૂન ફાઇનલી ચોપ ઓનિયન કાંદો લઈશું 2 ટેબલસ્પૂન કેપ્સિકમ 2 ટેબલસ્પૂન છીણેલું ગાજર અને 1 ટેબલસ્પૂન ડીસીડેડ ટમેટો બી કાઢી લેવાના છે હા થોડી કોથમીર લઈશું અરાઉન્ડ 1 ટેબલસ્પૂન મરી પાવડર
1/4 टीस्पून, चिली फ्लेक्स 1/4 टीस्पून, ओरिगानो 1/2 टीस्पून, આખું જીરું લેવાનું છે 1/2 ટીસ્પૂન. ફ્લેવર્સમાં આપણે ફ્યુઝન કરીએ છીએ એટલે ઇન્ડિયન ફ્લેવર જીરાની પણ લીધી છે અને ઇન્ટરનેશનલ ફ્લેવર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. યસ, મિક્સ કરી લઈએ. હા, મરી પણ લીધા છે, ચીલી ફ્લેક્સ લીધું છે, લીલું મરચું લીધું છે, એકદમ બધી મિક્સ ફ્લેવર છે. હા હા, રવાનું ટોપિંગ રેડી છે. હા, બ્રેડ લીધા છે મેં અને બ્રેડને એક બાજુ મેં બટર લગાવી દીધું છે અને એની ઉપર જે સેન્ડવિચની જે રેગ્યુલર ચટણી આવે એ બનાવી લીધી છે. હા, અને એપ્લાય કરીએ. સેન્ડવિચની બાબતમાં એવું કહી શકાય કે બહુ જ કન્વિનિયન્ટ છે. વી કેન ઇઝીલી મેક ઇટ, વી કેન ઇઝીલી હોલ્ડ ઇટ એન્ડ વી કેન ઇઝીલી ઈટ ઇટ. યસ, આ ત્રણેય બાબત ઓપન સેન્ડવિચમાં લાગુ પડે. હા, એકચ્યુઅલી ઓપન સેન્ડવિચ બનાવવાની પણ ઇઝી છે અને ખાવાની પણ ઇઝી છે, પરંતુ જ્યારે તમે બહારે જવાના હોય ત્યારે એને કેરી કરવાનું થોડું ડિફિકલ્ટ છે. કારણ કે ઉપરનું ટોપિંગ બહુ સાચવીને લઈ જવું પડે, અથવા તો ઠંડુ થઈ જાય, ટોસ્ટેડ હોય અને ઠંડુ થઈ જાય તો થોડું ચીવટ થઈ જાય. પણ અગેન તમે જે બેઝ જે છે એને એકદમ સરસ ટોસ્ટ કરી લો અને ટોપિંગ જે છે એને અલગથી કેરી કરો, તો પછી લાઈક જ્યારે યુઝ કરવાનું હોય ત્યારે એસેમ્બલ કરીને તમે આપી શકો. ઓકે, ગ્રીન ચટણી લગાવી દીધી છે, એની ઉપર જે રવાનું જે આપણે ટોપિંગ રેડી કર્યું એ એપ્લાય કરીએ. આ જે ટોપિંગની અંદર આપણે જે મલાઈ નાખી છે એનો એટલો બધો સરસ ટેસ્ટ આવશે કે તમે પહેલી વાર તમને ખબર ના હોય ને તો એને આઈડેન્ટિફાઈ કરવું મુશ્કેલ કે આ બહુ સરસ ટેસ્ટ શેનો આવે છે. અચ્છા, થોડું સ્પ્રેડ કરી દઈએ. અત્યારે મેં વેરાયટી માટે રાઉન્ડ કટ કરી લીધું છે, અધરવાઇઝ તમે સ્ક્વેર જે આખા બ્રેડ લો તો આખા બ્રેડની ઉપર જ બટર લગાવવાની, સ્ક્વેર પર જ ચટણી લગાવવાની અને આખા સ્ક્વેર બ્રેડની ઉપર જ ફિલિંગ લગાવવાનું અને પૂર થઈ ગયા પછી એને કાપવાનું. ઓકે, નોનસ્ટિક તવી અથવા પેન લેવાનું છે અને લાઇટલી એને બટરથી ગ્રીઝ કરીશું. બ્રેડ છે એને અપસાઈડ ડાઉન એટલે ફિલિંગવાળું છે તેને નીચે રાખીશું. નીચેના પડને કેવું થવા દેશો? નિમિષા એકદમ લો ફ્લેમ ઉપર એકદમ ધીમા તાપે એને કૂક કરવાના છે અને ગોલ્ડન કરવાના છે અને ત્યાર પછી સાઈડને આપણે પલટાવીશું. ઓકે, જોઈ લઈએ સેમોલીના ટોસ્ટનું શું સ્ટેટસ છે, રેડી છે કે નહીં. ઇનાબેન, ટોસ્ટ રેડી છે? હા, બસ જો નીચેથી પણ એકદમ ગોલ્ડન થઈ ગયા છે અને ગરમ છે ત્યારે જ ઉપરથી થોડી ચીઝ નાખીશું. ચીઝ ટોટલી ઓપ્શનલ છે પણ થોડું હશે તો ખાવાની મજા આવશે. હા હા, ગેસ બંધ કરીએ. થોડું ચીલી ફ્લેક્સ નાખીએ, જસ્ટ પિંચ નાખવાનું છે. સર્વ કરીએ. યસ, તો ઓપન સેન્ડવિચીસમાં જે આપણી લાસ્ટ રેસીપી સેમોલીના ટોસ્ટ રેડી છે, આ બધી જ ઓપન સેન્ડવિચીસ છે. એને મોકટેલ જોડે સર્વ કરી શકાય, લંચમાં કે ડિનરમાં લેવું તો સૂપ સાથે કે સેલડ સાથે પણ તમે સર્વ કરી શકો. તો રેડી છે સેમોલીના ટોસ્ટ. આઈ હોપ કે વ્યુઅર્સ એન્જોય કર્યું હશે. હા હા, ચોક્કસ કર્યું હશે કારણ કે મેં તો ફૂલ્લી એન્જોય કર્યું છે. ઓકે,
મગફળીના ટોસ્ટ બનાવવા માટે જોઈશે. ટોપિંગ બનાવવા માટે શેકેલો રવો 3-4 ટેબલ સ્પૂન, ઘરની મલાઈ 2 ટેબલ સ્પૂન, દહીં 4 ટેબલ સ્પૂન, લીલા મરચાં 2-3 ટી સ્પૂન, ડુંગળી 1 ટેબલ સ્પૂન, કેપ્સિકમ 2 ટેબલ સ્પૂન, છીણેલું ગાજર 2 ટેબલ સ્પૂન, સમારેલા ટામેટાં 1 ટેબલ સ્પૂન, કોથમીર 1 ટેબલ સ્પૂન, મરી પાવડર 5 ટી સ્પૂન, ચીલી ફ્લેક્સ 5 ટી સ્પૂન, ઓરેગાનો 1/2 ટી સ્પૂન, આખું જીરું 1/2 ટી સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં બટર લગાવીને રાઉન્ડ કટ કરેલ બ્રેડ 3-4 સ્લાઇસ, લીલી ચટણી 2-3 ટી સ્પૂન, બટર 1-2 ટી સ્પૂન, ચીલી ફ્લેક્સ ચપટી, ચીઝ જરૂર મુજબ. સેમોલીના ટોસ્ટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ટોપિંગ બનાવવા માટે એક બાઉલમાં શેકેલો રવો, ઘરની મલાઈ અને દહીં લઈ મિક્સ કરી લો. આ મિશ્રણને 8-10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે તેમાં લીલા મરચાં, ડુંગળી, કેપ્સિકમ, છીણેલું ગાજર, સમારેલા ટામેટાં, કોથમીર, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, આખું જીરું અને મીઠું ઉમેરી મિક્સ કરી લો અને ટોપિંગ તૈયાર કરી લો. હવે બટર લગાવેલ રાઉન્ડ કટ કરેલી બ્રેડ પર સેન્ડવિચની ચટણી લગાવી બનાવેલું ટોપિંગ મૂકી તવા પર બટર લઈ સેન્ડવિચને પહેલા અપસાઈડ ડાઉન અને પછી પલટાવી દઈ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. ગોલ્ડન થયા બાદ ચીઝ લઈ ચીલી ફ્લેક્સ ભભરાવી સેન્ડવિચને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે સેમોલીના ટોસ્ટ. આ રસોડો દિન પ્રતિદિન તમારી અપેક્ષાઓ પ્રમાણે અનુકૂલન સાચું જ રહેશે, પણ એના માટે તમારા પ્રતિભાવો ખૂબ જ જરૂરી છે. તો તમારા પ્રતિભાવો અમને લખી મોકલો લેટર દ્વારા આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com. આજે જતા જતા એક હેલ્થ કમ બ્યુટી ટીપ ખાસ તમારા માટે. સીઝનમાં આવતા બધા જ ફળો આપણે સપ્રમાણ ખાવા જોઈએ. આ બધા ફળો એ આપણી આંખ, સ્કિન અને આપણા વાળને તો ખૂબ જ સારું કરે છે, પણ હા, આપણી ઓવરઓલ બોડીને પણ સીઝનમાં થતા ફેરફારોની સામે રક્ષણ આપે છે. જેમ કે મેંગો આ સિઝનમાં આવે, પણ મેંગો આપણને ખૂબ જ ભાવે ને, એટલે આપણે એની ઉપર તૂટી પડતા હોઈએ છીએ. પણ એવું નહીં કરવાનું, બધા જ ફળોને ન્યાય આપવાના. જેમ કે ચીકુ, ચીકુમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા છે. ચીકુ કરચલીને દૂર કરે છે અને એકદમ આપણી સ્કિનને ગ્લો કરે છે. તો બસ ચીકુ પણ ચોક્કસ ખાજો. અને હા, એવું ના થાય કે કોઈ એક ફળના પ્રભાવમાં આપણે બીજા ફળને અવોઈડ કરીએ. આ વાત સાથે અત્યારે મને વિદાય આપો. કાલે ફરીથી મળીશું નીત નવી વાનગીઓ સંગ આ જ રસોડે. ટિલ ધેન કીપ કુકિંગ એન્ડ સ્ટે હેલ્ધી. ટાટા.